तो ધોળા દિવસે લોકોને લૂંટતી ઠગ ટોળકી શંકાના ઘેરામાં છે। અમદાવાદમાં ઘરના ઘરની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી। ફોર્મ પેટી અરજદાર પાસેથી 100 રૂપિયા લેવામાં આવ્યા। નવનિર્માણ મકાન માટેના સર્વેનું ફોર્મનું વિતરણ ચાલે છે। વેસ્ટ બેંક કોમ્પ્લેક્સમાંથી કેટલાક મહિનાઓથી આ વિતરણ ચાલી રહ્યું છે। નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે ફોર્મનું વિતરણ અને ટ્રસ્ટના સ્ટાફે કહ્યું કે નવા મકાન માટેના સર્વેના ફોર્મ છે। જે લોકો પાસે મકાન નથી તેવા લોકોનો સર્વે કરાઈ રહ્યો છે। અત્યાર સુધીમાં અનેક લોકોએ મકાન માટે ફોર્મ ભર્યા છે અને મોટી સંખ્યામાં અરજદારો ફોર્મ લેવા માટે ઉમટી પણ પડ્યા છે। સ્ટાફનો દાવો છે કે સરકારે અમને સર્વે માટે કહ્યું છે। अमदावाद ना आश्रम रोड खाते आवेला वेस्ट बैंक ना बारमा मारे नव निर्माण मकान सर्वे ना फॉर्म नु वितरण थयु छे। कोई पण व्यक्ति जारे अहीं आ फॉर्म लेवा माटे आवे त्यारे तेने 100 रुपया नी पोथड़ करके 100 रुपया आप्या बाद आ फॉर्म आपवामां आवे छे ने फॉर्म आप्या बाद तेमने मकान नी गेरंटी आपवामां आवे छे। बेना फॉर्म छे ना छे मकान छे नु मळे छे मकान माटे ना सर्वे फॉर्म छे आ कोणे तमने ऑथोरिटी आपी सर्वे माटे मारे सर તમારો સર કોણ છે આકાશભાઈ શું કહે આકાશભાઈ એમને કે સર્વે માટેના ફોર્મ છે સર્વે કરો તમે સર્વે સર્વે માટેના ફોર્મ છે પ્રોસેસ કેબિનમાં નહીં પૂછતા કેબિનમાં એન્ટ્રી નહીં લેતા આ કેટલાક અન્ય લોકો પણ જોડાયા છે તેમની સાથે પણ વાત કરીશું। બેન આ નવ નિર્માણ માટે મકાનના ફોર્મ છે કયા ટ્રસ્ટ તરફથી થઈ રહ્યા છે? સર અમે અહીંયા સર્વે માટેના ફોર્મ ચાલુ છે અમારા અમારા આગળ કોઈ વાત નથી કરતો। શેનો સર્વે થઈ રહ્યો છે? सर अमे अहीं काम करवा आए छे अमारे कोई अठवाडियाथी नथी बोलवानी तमे जरा साहेब आओ तारा आवजो तमे लोका बराबर 100 तारी मीटिंग में छे जरा साहेब आओ तारा आवजो तमे 100 रुपया छेने लेवामां आवे छे આગળ મારે કોઈ નથી વાત કરવી સાહેબ જ્યારે આવે ત્યારે તમે વિડીયો ઉતારવા આવજો બરાબર સાર 5-6 વાગ્યા પછી સર આવશે તારા આવજો તમે સિમરન આ સેના ફોર્મ વિતરણ છે ક્યાંથી થઈ રહ્યા નવ નિર્માણ છે જે મકાન માટેના સર્વે ફોર્મ છે આ અમે સર્વે કરે છે કેટલી પબ્લિક છે જેમના જોડે મકાન નથી અત્યારે અમે ટ્રસ્ટ તરફથી ખાલી સર્વે કરે છે પછી અમારા સર છે સરકાર જોડે જોત કરે છે કે આટલી પબ્લિક છે જેમના જોડે મકાન નથી તમે મકાનની વ્યવસ્થા કરાવી આપો તો સર્વે માટે 100 રૂપિયા શું કામ નોંધણી ફી છે જે અમે કા બધી નોંધણીઓ કરશે અમે બધા કરશે એના માટે અરે પણ તું સાંભળી આ નોંધણી ફી છે ને આજે અમે નોંધણી કરશે સરકાર જોડે છે અમે આગે વકીલનો ખર્ચે બધું ખર્ચો હશે એના માટે છે તો જો મારી પાસે મકાન ના હોય અને હું તમને કહું કે મારી પાસે મકાન નથી તો મારા 100 રૂપિયા શું કામ આપવાના તો ના આપો ભાઈ જબરજસ્તી કોણે જોડે અમે નહીં કરી કોઈ જબરજસ્તી નથી સર અમે ખાલી સર્વે કરી અમે પબ્લિક જોડે જબરજસ્તી લૂંટવાની જતા કો મારા ટ્રસ્ટ નું નામ શું છે નવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ અને એ ક્યાં નોંધાયેલું છે અહીંયા જ અમારી ઓફિસ છે આ જે ઓફિસ છે બારવા માટે બાર બાર એમાં આશ્રમ રોડે વેસ્ટ બેંકે કોણ છે ટ્રસ્ટી મોના આકાશ પરમાર આકાશ પરમાર કહે રહે છે હે શું કરે છે એક ટ્રસ્ટી છે બે મેનેજર ટ્રસ્ટી છે અમારા આકાશ પરમાર કેટલા સમયથી ફોર્મ ઉગડાવો છો તમે અત્યારે 2 મહિના થયા છે આ ફોર્મ ને અત્યાર સુધી કેટલા ફોર્મ જમા કર્યા અત્યાર સુધી અમે ખાલી સર્વે કર્યો છે અત્યાર સુધી જેટલું ફોર્મ ઉપરથી આયા છે અમે ખાલી સર્વે કર્યો છે એના માટે આ જો સિરીઝ નંબર છે એના પ્રમાણે અમે સર્વે થાય છે એક નંબરથી 11220 ફોર્મ સુધી તમે હા સર્વે કરે છે હા 11000 લોકોના 100 રૂપિયા તમે લીધા હા એમને તમે 100 રૂપિયા લઈને તમે શું એટલે તમે શું એમને રિસીપ આપે છે હા પછી શું લે રિસીપ પછી રિસીપ આપે છે પછી જેનર હોય કે લોકોને અમે કરી શકે છે કે લોકોને અગર પૈસા પાછા ટોટલ 6 મહિના પછી એનો કોઈ જવાબ નહીં આવ્યો કે એવું લાગે કે એમનું મકાન રિજેક્ટ થઈ ગયું ફોર્મ રિજેક્ટ એ પૈસા પાછા લઈ શકે છે તમે એવું કહો છો તમારું સર્વેનું ફોર્મ છે તો મકાન મળવાનું કે રિજેક્ટ થવાની વાત ક્યાંથી આવી આમાં પણ જેનું પોતાનું મકાન હોય જે લોકોને તો એ લોકો તો રિજેક્ટ થવાના છે ને જેને ઓડા હાઉસિંગમાં એ લોકોને બધાનો લાભ મળ્યો તો આ ફોર્મ કોઈ કામનું નથી એ લોકો માટે એને પોતાનું મકાન બી હોય આ લોકો માટે હા ચોકડ કરે છે સર એ ભાઈ ઉભા ભાઈ તમે જોયું કે આ હતા નવનિર્માણ મકાન માટેના સર્વેના ફોર્મના એક કર્મચારી કે જેમનું કહેવું છે કે આ સર્વે માટેના ફોર્મ છે જેમની પાસે મકાન હશે તેમના ફોર્મ રિજેક્ટ હશે। મહત્તમ દાદાગીરી કહી શકાય એ પ્રકારની દાદાગીરી આ વ્યક્તિ દ્વારા જોવા મળી જે આ ઓફિસમાં આ પ્રકારના ફોર્મનું વેચાણ થતું હતું છતાં તે અંદર આવવા દેતો ન હતો ઉપરાંત એવું કહેતો હતો કે કોઈની પ્રાઇવેટ પાસે જવું નહીં। હજુ સુધી એની પાસે એ ખુલાસો નથી કે ફોર્મ શેના છે ફોર્મના રૂપિયા કેટલા ઉઘરાવવામાં આવે છે અને કેમ ઉઘરાવવા છે ઓથોરાઇઝ વ્યક્તિ કોણ છે તે અંગે પણ કોઈ કહેવા તેવા નથી। કોના નામે ટ્રસ્ટ નોંધાય છે ટ્રસ્ટી શું કરે છે પરમાન શું કરે છે
આકાશ પરમાર ટ્રસ્ટી છે યાર શું કરે છે હાલ તો મે આ ફોર્મ ભરશો પછી શું કરશો હા આગળ સરકાર જોડે માંગણી કરીશું આ જેની જોડે ઘર નથી એની માટે તમને એવી ઓથોરિટી કોણે આપી કે ભાઈ તમે આ મકાન માટેના સર્વેના ફોર્મ કરો એવી એને જેટલું કહેવામાં આવે છે એટલું અમે કરીએ છીએ તો તમે એવું કરી દો કે જો સરકારમાં રજૂઆત કરીશું અમને આગળ દીએ જ કીધેલું છે તો અમે આગળ એ જ કરીશું સિમરન તમે એવું કહી દે કેશો કે આ ફોર્મ ભરી ગયા પછી તમે ક્યાં રજૂઆત કરવા જશો આની સરકાર જોડે સરકાર જોડે એ અમારે સર કરશે રજૂઆત અમે નહીં કરશું અમે સ્ટાફ છે અમે ખાલી અહીંયા જોબ કરે છે અમે જે સરે કીધું છે કે તમે આ ફોર્મને ફોર્મ ભરો અને લોકોને પહોંચાડે અમે એ આપે છે અત્યારે પેન્શન માટે આવ્યા છે અહીંયા તમે કે મકાન લેવા કે સાહેબ કે 100 રૂપિયા આવો તો મકાન મળશે ફોર્મ ભરાવો આજે 100 રૂપિયામાં શું મળે કશું ના મળે પેન્શન માટે આવ્યા છે અહીંયા તમે મકાન માટે તો તમને કોને કીધું અહીંયા મકાન મળે જેવું અમારે ત્યાં વિસ્તારમાં આયલા તો કે ત્યાં મકાન મળે છે 100 રૂપિયામાં ફોર્મ ભરવાના મકાન મળવાની આશા છે કહી શકાય કે ઘર વિહોણા વ્યક્તિ અહીંયા પહોંચ્યા છે અને મકાન મળવાની તમને આશા છે કેમ આવવાનું થયું અહીંયા ઘર માટે મકાન મળશે તમને એવું આશા છે કે અહીંયા મકાન મળશે મેં આવું તો કીધું નથી શું કહેતા હતા એ લોકો 100 રૂપિયામાં ઘર મળશે જોયું કે આ એ અરજદારો છે કે જે અહીંયા પહોંચ્યા હતા તેમનું કહેવું છે કે 100 રૂપિયામાં તેમને મકાન મળશે તેવી આશા છે માટે તેઓ અહીંયા આવ્યા છે અને 100 રૂપિયાનું આ ફોર્મ ભરે છે ફોટો ચોંટાડે છે તેમના દ્વારા સ્લીપ પણ આપવામાં આવે છે જે સ્ટાફ લોકો બેઠેલા હતા એમનું એવું કહેવું છે કે માત્ર આ સર્વે છે જે પણ કંઈ હશે તેમના ટ્રસ્ટી નક્કી કરશે જે અરજદારો છે એમનું કહેવું છે કે તેઓ મકાન માટે અહીંયા આવ્યા હતા કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ તો આપે સાંભળ્યું 100 રૂપિયા આપો અને મકાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે 100 રૂપિયામાં મકાન મળશે એવું તેમને ડાયરેક્ટ કહેવામાં આવ્યું થોડા દિવસે આ લોકો લૂંટી રહ્યા છે કોણ છે ક્યાં રજૂઆત કરવામાં આવશે તેની કોઈને ખબર નથી માત્ર લોકો ભોળા ભાવે બિચારા આવી રહ્યા છે ત્યાં મકાન મળવાની લાલચે અથવા તો મકાન મળવાની આશાએ તે લોકો આ ફોર્મ ભરી રહ્યા છે અને 100 રૂપિયા તેઓ આપી પણ રહ્યા છે અત્યાર સુધી 11,000 લોકોના તે લોકોએ ફોર્મ ભર્યા છે 2 મહિનાથી આ લોકો આ રીતની પ્રોસેસ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધી કોઈને કંઈ જ ખબર નથી કે 100 રૂપિયા આપીને તેમના 100 રૂપિયા અને આ ફોર્મની આગળ શું પ્રોસેસ હાથ ધરવામાં આવશે ત્યાંનો જે સ્ટાફ છે તેમને જે સમજાવવામાં આવ્યું છે અથવા તો તેમને જે ભણાવવામાં આવ્યું છે તે લોકો એ જ કહી રહ્યા છે કે અમે આ ફોર્મ લઈશું જે લોકોના સર્વે બાકી છે જે લોકોને મકાન નથી મળ્યા તે અંગે અમે સરકારમાં રજૂઆત કરીશું તો સરકારમાં કઈ બાબતની તે લોકો રજૂઆત કરશે અને ક્યાં રજૂઆત કરશે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે પરંતુ હાલ તો થોડા દિવસે આ ફોર્મ બહાર પાડીને લોકોને લૂંટવામાં આવી રહ્યા છે જે લોકો પાસે મકાન નથી તે લોકોને એક આશા જાગી કે કદાચ 100 રૂપિયા આપીને આ લોકો સર્વે કરશે અને આગળ ચાલીને જો અમને મકાન મળશે તો અમારા માટે તો લાભદાયક જ છે કારણ કે કેટલાક લોકો એવા છે કે જે લોકો ઘર વિહોણા છે અને તે લોકો પાસે ઘર નથી પરંતુ સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે આકાશ પરમાર નામનો શખ્સ આખરે છે કોણ એ વ્યક્તિ કોણ છે એને આટલી બધી ઓથોરિટી કોણે આપી કે જે ઓરડાના મકાન હોય છે અને જે યોજના હેઠળ જે મકાનો સરકાર તરફથી લોકોને આપવામાં આવે છે તો તેની રજૂઆત તે સામે કઈ રીતે કરશે આકાશ પરમાર કોણ છે અને કેટલા સમયથી તેણે આ શરૂઆત કરી છે અને અત્યાર સુધી 100 રૂપિયા લોકો પાસેથી સર્વેના નામે લઈને કેટલાય લોકોને તેણે છેતરી માર્યા છે થોડા દિવસે આ લૂંટ ચલાવવામાં આવી રહી છે અને આ એક પછી એક લોકો ત્યાં આવ્યા હતા લાંબી લાઈન લાગી હતી એલિસ બ્રિજ ખાતે આ એક કોમ્પ્લેક્સ છે તેમાં એક પછી એક લોકો ગયા હતા અને આખરે તેમણે 100 રૂપિયા આપીને આ સર્વેનું ફોર્મ પણ ભર્યું હતું પરંતુ તે લોકો ભણેલા નથી કેટલાક લોકોને તેનું નોલેજ નથી અને માત્ર ને માત્ર મકાન મળવાની આશાએ તે લોકોએ 100 રૂપિયા આપ્યા પરંતુ આવા કેટલા લોકોના 100 રૂપિયા 2 મહિનાની અંદર તે લોકોએ લઈ લીધા છે અને તેના નામે તે લોકોને સામે શું જવાબ આપવામાં આવ્યો છે તે અંગે કોઈ ખુલાસો નથી કરતા માત્ર ને માત્ર સર્વે કરવામાં આવી રહ્યો છે તેવું કહી રહ્યા છે આ સમગ્ર ઘટનાક્રમ જે સામે આવ્યો છે તેને લઈને સવાલો જે થઈ રહ્યા છે કે આખરે નવનિર્માણ ટ્રસ્ટને સરકારે કેવી રીતે મંજૂરી આપી છે 100 રૂપિયામાં ઘરના ફોર્મ વેચવાની કોણે આપી મંજૂરી નવનિર્માણ ટ્રસ્ટને સરકારે કેવી રીતે આપી મંજૂરી સરકાર સાથે ડીલ કરનાર આકાશ પરમાર કોણ છે અને ક્યાં છે આકાશ પરમાર 11,000 લોકો પાસેથી 100 રૂપિયાની લૂંટ કેમ પોલીસ કેમ આ ધુતારાઓને 2 મહિનાથી ચાવરે છે
तो नवनिर्माण ट्रस्ट ने सरकारे केवी रीते आपी मंजूरी, सरकार साथे डील करनार आकाश परमार कोण छे अने क्या छे आकाश परमार? 11,000 लोको पासे थी 100 रुपयानी लूट केम? पोलीस केम आ धुताराओ ने 2 महीना थी छावरी रही छे? तो सवालो अनेक थई रह्या छे, आकाश परमार कोण छे, कोणे तेने ऑथोरिटी आपी, अने जो हकीकत में आ बधी हकीकत साची ज होय, आ फॉर्म नो सर्वे साचो होय, तो आकाश परमार सामे आपीने कोई खुलासा केम नथी करी रह्या? मात्र ने मात्र तेमनो स्टाफ छे, ते तेमने जे भणावामां आव्युं छे, तेमने जे कहेवामां आव्युं छे, ते लोको ते रीते ज चाली रह्या छे। हवे जो आकाश परमार सामे आवे, कोई निवेदन आपे अथवा तो पोलीस तरफथी आ अंगे तपास करवामां आवे, तो कोई मोटू कौभांड पण सामे आवी शके छे। कारण के 2 महीनाथी जो अहींया अमदावादमां लोकोने आ रीते छेतरी रह्या छे 100 रुपयानो सर्वे फॉर्म लईने, तो बीजी कई जग्याओ छे त्यां पण तेमणे आज रीते शुं सर्वे कर्यो हशे? घरना घरनी लालच आपीने आ मोटी छेतरपिंडी करवामां आवी, घरना घरनी ठगाई करनार आखर आ गठियो आकाश परमार छे कोण? नवनिर्माण ट्रस्टना नामे कोणे खोली छे आ लूटनी दुकान? आकाश परमार नामनो महाठग केम पकड़ातो नथी? जनता ने लूटी ने कोण भरी रह्यो छे पोतानी तिजोरी? आकाश परमार क्यां छे, कोण छे? अमदावादमां मकानना नामे कोण खोली रह्यो छे आ लूटनी दुकान? तो 100 रुपयामां घरना फॉर्म वेचवानी आखरे आकाश परमार ने कोणे आपी छे मंजूरी? नवनिर्माण ट्रस्टना नामे आ लूटनी दुकान कोणे खोली? तपास क्यारे हाथ धरवामां आवशे? 2 महीनाथी आ आकाश परमार लोकोने लूटी रह्यो छे, लोकोने उल्लू बनावी रह्यो छे, તેમની સાથે છેતરપિંડી કરી રહ્યો છે, 2 મહિનાથી તેની તપાસ કેમ કરવામાં ન આવી?